બોર વચ્ચો વચ્ચ પડ્યા છે, તમે ગમે એરિયામાં જાઓ, અહીં જે જો અહીં જે આલારી વાળા અમારે વચમાં નીકળે તો આખો રસ્તો બંધ થઈ જાય, આખો રસ્તો બંધ થઈ જાય. અચ્છા અચ્છા, પછી બીજું બીજી સુરેન્દ્રનગરની બીજી કોઈ તકલીફ ખરી તમને લોકોને? એમ કહું છું આના સિવાય કઈ અહીંયા કઈ ધંધો જ નથી ભાઈ. હોસ્પિટલની સુવિધા કેવી? હોસ્પિટલમાં અહીંયા દવાખાને જઈ, દવાખાને કે જો આ લેતા આવો આ લેતા આવો. ટીબી દવાખાને એક મારા ભાણાને એક છોકરાની બહુને લયા હતા, એમાં ચાર પાંચ દી રહે કપડ, કોઈ એમાં કઈ ફેર નતો પડતો. પણ આપણે તો ગાંધી સરકારી હોસ્પિટલ છે ને, ગાંધી હોસ્પિટલમાં કોઈ સ્ટાફ નથી? હવે બહારના માણસ ગાંધીમાં કઈ નથી ભાઈ, સફરજન મળે બટેકા તરી ના કિલો, સફરજન માં 30 ના કિલો. તો સરકારનું કામ બહુ સારું છે, એક નંબર. બેન તમારે કેવું છે, રસોડા કેવી રીતે ચાલે છે? સરકાર ગેસ નો બાટલો તો ફ્રી આપે છે, એમને પણ ઉજ્જવલા યોજના માં તો ફ્રી આપે છે, કઈ ફ્રી નથી મળતું. વાતું આવડે બધી, વાતું છે ભરી દેશે, ધંધા નથી હાલતા, ધંધા નથી હાલતા. સરકાર લોન તો આપે છે ને? સરકારે કઈ આપ્યું નથી, કઈ આપ્યું નથી. જ્યાં જો ત્યાં આક્રોશ આક્રોશ ને આક્રોશ જ છે. રાજુભાઈ કેવા ધંધા રોજગાર ચાલે છે? હાવ મંદુ, બિલકુલ મંદુ. કારણ શું? મંદી ના બોલ. હાવ આખા. અચ્છા, બીજી કોઈ કોર્પોરેશન ની કોઈ તકલીફ ખરી? કોઈ નહીં, હાવ મંદુ, કોઈને વેપાર જ નથી થતો. અચ્છા એમ નહીં, કોર્પોરેશન તરફ સાફ સફાઈ ને બધું બરોબર કરવામાં આવે છે? તમે જોઈ લો ને, બિલકુલ બિલકુલ, આખી માર્કેટમાં બિલકુલ સાફ સફાઈ થતી નથી. જોઈ લો, ટેક્સ તો પૂરો લે છે. એમને જોવાનું. તમે રજૂઆત કરેલી? રજૂઆત શું, મ્યુનિસિપાલિટી વાળા જાય આટા મારતા હોય. આપ જોઈ રહ્યા છો એમ પારાવાર મુશ્કેલીનો સામનો વેપારી લોકો કરી રહ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અચ્છા શું સમસ્યા છે અહીંની? સમસ્યા હું નગરપાલિકામાં કાલ ભાડું ભરવા ગયો તો કે આ તકલીફ રહેવાની જ છે. એટલે શેની તકલીફ લોકો કહે છે? અંદર મેં કીધું આ મારી વાયા દુકાને હું ભાડું ભરું, બધું ભરું તો અંદર આવવા જવાની જગ્યા માટે નું તો એ કે તમારી તકલીફ છે અમારી. હવે આપ જોઈ શકો છો એમ દુકાનદારનો પ્રોબ્લેમ એવો છે કે જે રોડ ઉપર જગ્યા બિલકુલ છે નહીં પાર્કિંગની. આપ જોઈ શકો છો પાર્કિંગની ક્યાંય જગ્યા નથી, તો અંદર માણસો આવે કઈ રીતે? નથી પાર્કિંગની વ્યવસ્થા, નથી બીજી કોઈ આવવા જવાની રસ્તાની વ્યવસ્થા. તો જો માર્કેટ જે છે એ આવે છે, એ લોકો ધંધો માર્કેટમાં કઈ રીતે કરી શકે? તો આપે રજૂઆત ક્યાં કરેલી? મેં નગરપાલિકામાં કરેલી. કાલે ભાડું ભરવા ગયો ને તો મેં નગરપાલિકામાં એમ કીધું કે મેં કીધું આગળ અમે અહીંયા દુકાન લઈને બેઠા છીએ બરાબર, તો મેં કીધું આગળ આવવા જવાની જગ્યા રહેતી નથી, અમારા ગ્રાહકને કેવી રીતે સાચવવા એમ. હવે આવા આ રજૂઆતો તો ઘણી કરવામાં આવે છે પણ નગરપાલિકા દ્વારા કોઈ જવાબ સંતોષકારક દેવામાં આવતો નથી. ભાડા ઉઘરાવા છે, પૈસા લેવા છે, ટેક્સ લેવા છે, પણ માણસોને સુવિધા દેવાની વાત આવે ત્યારે ઠેંગો બતાવવામાં આવે છે. વાદીપરામાં ઉકેળા જતા નથી. અચ્છા તો હવે આ ધારાસભ્ય આવીને શું કરી દે છે સુરેન્દ્ર? હવે એ તો હવે જે કરે હવે એમનું એમનું જે એમનું જ કરવાના છે ને, આપણું કઈ કરવાના નથી. કોઈ વિકાસ થયો નથી, બતાવો એક જગ્યા. નવો જે હીરો પણ થયો છે ને, ત્યાંથી આપણે બે ચાલીને જવી, જોઈ લો કેટલા ખાડા છે. બરોબર છે, નવા આટલા કરોડ રૂપિયા છે સુરેન્દ્રનગરમાં નાખ્યા છે, એ માં કોઈ જરા વિકાસ નથી. લો કોઈ જ નહીં, ના કોઈ જ નહીં વિકાસ. તો વાતો તો સરકાર કરે છે, અમે કરોડો રૂપિયા સરકાર કરે છે. શું કામ, પહેલી વખત જે મોદીજી આવે ને કોલેજના ગ્રાઉન્ડમાં કીધું હતું કે સુરેન્દ્રનગરના 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. 200 કરોડમાં તો આખું સુરેન્દ્રનગર નવું વસી જાય. મોટા ભાઈ તો 5 વર્ષ વિશ્વાસ થયો, એમાં કોઈ વાંધો નથી. આપ જોઈ રહ્યા છો એમ કે ભાઈ ભાજપના વાદા 27 વર્ષથી સાંભળીને પ્રજા અત્યારે ત્રાહીમામ છે. તો હવે આવનારા સમયમાં જે અત્યારે આવે છે એમાં આપના કેન્ડિડેટને ચૂંટી અને એ લોકો લાવશે એવો પ્રજાનું કહેવાનું છે. શું હવે સાગર સ્વીટ માર્ટમાં શું નામ છે આપનું? સાગરભાઈ. સાગરભાઈ શું સાહેબ આપણે અહીંયા શું શું વસ્તુ માનો કે ખાણીપીણીની છે?
આપણી પાસે ખાણીપીણીની ઓલ ઓવર ઘણી બધી આઈટમ છે, બેકરી પ્રોડક્ટ છે, આપણી મેઇન છે ખસ્તા કચોરી છે, ચાઇનીઝ સમોસા જે આપણે ફેમસ આઈટમ છે, ઇટાલિયન પબ છે, એ બધી આઈટમ છે બેકરી પ્રોડક્ટમાં અને મેઇન આપણી કચોરી. અચ્છા, એટલે ભાઈ કચોરી છે એ સુરેન્દ્રનગર પ્રખ્યાત છે આપની? સુરેન્દ્રનગરમાં સાગર કચોરી તરીકે ફેમસ છે આપણી. આપ જોઈ શકો, જોઈ શકો છો એમ કે ભાઈ સાગર કચોરી તરીકે એમની કચોરી પ્રખ્યાત છે, તેમજ બીજી બધી ઘણી બધી વસ્તુઓ જે પ્રખ્યાત છે. અચ્છા, તો આપણે માનો કે સવારથી સાંજ સુધી કેટલા વાગ્યા સુધી ચાલુ આપો કચોરીનો ટાઈમ? આપણો છે ને દુકાન સવારથી સાંજ સુધી હોય છે. કચોરીનો ટાઈમ સાંજે આપણે 4:30 શરૂ કરીએ છીએ, 8:30 સુધી ચાલુ હોય છે લાઈવ. ટાગોરબાગ વિસ્તારમાં ડેઈલી ફરવા આવે છે. તો કાકા શું નામ આપનું? કનુભાઈ. કનુભાઈ, અચ્છા શું કરતા હતા કાકા? હું વેપાર ધંધો હતો. અચ્છા, અત્યારે નિવૃત્ત? નિવૃત્ત. ડેઈલી અહીંયા આવો છો? કોકવાર આવો, કોકવાર નથી આવો. અચ્છા, કોકવાર. કેવી સુવિધા અહીંયા શું છું છે? સુવિધા વોકિંગ માટે સારી છે, બાકી આમ બીજું કોઈ રસ્તા સારી નથી દેખાતી. અચ્છા, એમને પહેલા કંઈ ચાલુ હતું બંધ, અત્યારે બંધ હાલતમાં એવું કંઈ ખરું થાય? પહેલાં બોટિંગ ચાલુ હતું બંધ થઈ ગયું, પછીમાં કુવારા ને બધું નીકળતું બધું બંધ થઈ ગયું. અચ્છા, ભાંગેલા તૂટલા બાંકડા છે. બગાડ નથી કરતા કે ગળામાં ગંદુ પાણી જોવો તમે. અમે હવે આપ જોઈ શકો છો એમ કે ભાઈ સિનિયર સિટીઝન ને ખરેખર આ સુવિધા સિનિયર સિટીઝનો માટે આવે છે, પણ બાકડા જે રાખવામાં આવે છે એ પણ તૂટી ગયા છે. સફાઈની બરોબર વ્યવસ્થા કરવામાં નથી આવતી. સિનિયર સિટીઝનો સાથે જો આવો અન્યાય થતો હોય તો આમ નાગરિકનું તો શું થતું હશે? હવે આપણે કાકા આપને કંઈક એવું છે, ડેઈલી આવો છો, શું લાગે છે આ વખતનું તમને ચૂંટણીનું શું માહોલ શું છે? કેમ ખાવ પડે હવે? વિકાસ આટલો બધો છે તો કંઈક તો લાગતું હશે. આવક મિજાજ શું છે પ્રજાનો એ જાણવા માટે આવ્યા છે કે જે સરકાર જે કામ કરી રહી છે એ દ્રષ્ટિ આ વખતે શું આવે, આપને શું લાગે છે કોની સરકાર બનશે? ભાજપની જ બનશે 100%. અત્યારે તો ગુજરાતમાં કહે છે ત્રિપાંખીયો જંગ છે, એમાં શું કહેશો? 70% ભાજપ બાજુ, ભલે ત્રિપાંખીઓ હોય તો 70% ભાજપ બાજુ. તો સરકાર આપને શું લાગે કોની બનશે? ભાજપની. તો અહીંયા સુરેન્દ્રનગરમાં તમને શું લાગે છે આ વખતે કોણ એવો ભાજપનો ચહેરો છે કે જે તમને લાગે છે કે અહીંયાથી બાજી મારી જશે? કહી શકાય નહીં કાંઈ. તો પછી અહીંયા તમે રહો છો ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં, તો અહીંની સીટ ખરેખર કોને ફાળે જાય એવું લાગે છે? ખબર પડે હવે મેજોરિટી ભાજપ બાજુ છે એવું લાગે. અચ્છા, ભાજપ બાજુ. કાકા આપને શું લાગે છે? ભાજપ જિંદાબાદ. ભાજપ જિંદાબાદ. કાકા આપનું કેવું શું છે? હિન્દુત્વ જિંદાબાદ. હિન્દુત્વ જિંદાબાદ, એ તો બહુ સારી વાત છે કાકા કે હિન્દુત્વ જિંદાબાદ. પણ હિન્દુત્વના નામે મત લઈ અને મતની રાજનીતિ કરે એ પણ એક ખોટી વાત છે. એ લોકો એવું કહે છે કે અમે કોઈ પણ પક્ષની કે કોઈ પણ હિન્દુત્વ મુદ્દે ને અમે સર્વ જનતાને સાથે લઈને ચાલવા માંગા છીએ. કેવા ચાલે છે ધંધા પાણી? ચાલે, ધંધા પાણી સારા ચાલે છે. શું કહે છે વિકાસ સુરેન્દ્રનગરનો? સારો વિકાસ, સારો છે. શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં આ વખતે કોણ આવશે? ભાજપ. ભાજપ આવશે. એના કામકાજ કેવા સારા ચાલે છે? બહુ સુપર, એકદમ રેડી રેડી. કોઈ અસુવિધા જેવું? ના કોઈ. પાણી લાઇટ બધું કમ્પ્લેટ, શિક્ષણ બધું, હોસ્પિટલ બધું ટોટલ રેડી. સરસ. આપ જોઈ શકો છો એમ કે ભાજપનું કામ સુરેન્દ્રનગરમાં ખરેખર બહુ સારું છે. પ્રખ્યાત માં લક્ષ્મી પરોઠા હાઉસમાં. શેઠ, શું નામ આપનું? રિંકુ સોમૈયા. અચ્છા, કેવા ચાલે છે ધંધા રોજગાર? હાયલા કરે, હાયલા કરે. શું ચાલે છે આ વખતના ઇલેક્શનમાં તમને શું લાગે છે, શું છે પ્રજાનો મત? આ તો રાજકારણ કહેવાય કે કહેવાય નહીં એમ. તો આપને શું લાગે છે પ્રજાના માનસપટ ઉપર એવું તો દેખાઈ રહ્યું છે કે ભાઈ શું આવશે? આમાં ભાજપે આવી શકે પણ આપ બી આવી શકે એવું દેખાય છે. અચ્છા, દેખાય છે એવું આપ આવશે, પણ એમ નહીં ભાજપ સરકારને અહીંયા માનો કે 6 જણા છે બરોબર, સાંસદ સભ્ય, ધારાસભ્ય, નગરપાલિકા, જિલ્લા પંચાયત, જે ગણો એ બધું ભાજપ 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 જ છે. તો વિકાસ કેવો છે સુરેન્દ્રનગરમાં? વિકાસ તો આપ ભણે બધા લોકોને દેખાય છે વિકાસ કેવો કરેલ છે. પાણી પાણી પાણીની તો છૂટી છે, પાણી ગટર વ્યવસ્થા એ બધું લોલમલો લાયલા કરે. કેવા ચાલે છે ધંધા રોજગાર? હા, રોજગાર ધંધા ધીમે ધીમે સારા ચાલે, હાઈલે રાખે છે આમનામ. શું કંઈ તકલીફ ખરી ધંધામાં? નહીં, ધંધામાં કોઈ તકલીફ નથી, ધીમે ધીમે ધીમી ગતિએ ચાલે રાખે દિવાળી ગયા પછી. શું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ
ચૂંટણીના માહોલમાં તો રસાકસી રહે એવું લાગે છે આ વખતે. ભાજપ સરકાર કહે છે કે અમે બધા કામ કરી છીએ. નક્કી તો અમે ન કરી શકાય. હેન્ડલૂમ ઉપર આવેલ જુસિકા તો મુનાભાઈને મળીશું. બહુ જૂની, વર્ષો જૂની બ્રાન્ચ છે. મુનાભાઈ આપણે આશરે કેટલા વર્ષથી? 60 વર્ષ. 60 વર્ષથી. 60 વર્ષથી ચલાવો છો. આપણે કયા કયા જ્યુસ મળે છે અહીંયા? ચીકુ, એપલ, પાઇનેપલ, મોસંબી, ઓરેન્જ, ગંગા જમના, કોકટેલ, મિક્સ ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ. આપ જોઈ શકો છો કે મુન્નાભાઈની 60 વર્ષની બ્રાન્ચ જૂની છે. અહીંયા સેવાકીય કામ એ ચાલે છે કે સવારના 10 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીમાં. કારણ કે સુરેન્દ્રનગર જિલ્લો હોવાથી અહીંયા હોસ્પિટલ બહુ મોટા પ્રમાણમાં છે, તો અહીંયા જ્યુસ ક્યાંય પણ ના મળે. અહીંયા ફ્રેશ જ્યુસ એક જ જગ્યાએ મળે, જુસિકામાં. પૂરા સુરેન્દ્રનગર જિલ્લા આખામાં પ્રખ્યાત છે મુન્નાભાઈનું જુસિકા. ગરીબ માણસને બાવા સાધુને બે એવું નોર્યું, ગૌ ગાયું ને ગૌ ચરા બધા ખેડાઈ ગયા. હવે ક્યાં જવું અમારે, ક્યાં રહેવું? તમારે ત્યાં હતી, પણ અત્યારે મામલતદાર ને એવો હુકમ કરેલો છે. એટલે અરજી કરો, ગમે એટલે ઓલું કરો, કોઈ આવતું તો હે નહીં. તમે અહીંયા જે ધરમશાળા ખાઈ ગયા કહો, એ ક્યાંની? હાકુમા ની. અહીંયા આ ગામના બધા કઈ કઈ જગ્યા પર આવી? હા, સીજે ની સામે, સીજે હોસ્પિટલ ની સામે સાકુમા ની જે ધરમશાળા હતી એ ખાઈ ગયા. કોણ રહેતું હતું? બાવા સાધુ બધા રહેતા હતા ને. અચ્છા, બાવા સાધુ રહેતા હતા. હા, એ હતા. તો લઈ કોણ ગયું? પણ ધંધા રોજગાર આવી ગયો છે. પૈસા દઈને કદાયું 2.5 લાખ. 2.5 લાખ રૂપિયા આપડે જો મેં 2-2.5 લાખ નો ખર્ચ કર્યો આમાં બાયપાસ આ બધું કર્યું, સર્જરી કર્યું આખું. અકસ્માત થયો તો? તમારે અકસ્માત થયો તો? કામ ઉપર વાગ્યું હતું, પ્લમ્બર ના કામ માં. તો ભાઈ, તમારે ધંધા રોજગાર કેવા ચાલે છે? સરકાર કહે છે અમે નાના રોજગાર વાળાને રોજગારી આપીએ છીએ. કોઈ આપતું નથી, કોઈ નથી આપતું. કઈ કઈ સહાય બાય તમને મળતી નથી? કઈ નહીં, કઈ નથી નાખતા, કોઈ નહીં. આપ જોઈ શકો છો એમ વાદા કરવામાં આવે છે, પણ નાના ખેડૂતોનો તમે જુઓ કે નાના ધંધા રોજગારનો જુઓ, બધે પરિસ્થિતિ એક જ છે, બધે બેરોજગારી છે, ક્યાંય ધંધા નથી. સરકાર માત્ર વાતો જ કરે છે. અમે લાવ્યા છીએ કચ્છની સ્વાદપ્રિય જનતા માટે સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ, કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ હવે આપણા ભુજ સિટીમાં, જેમાં આપને સ્વાદરૂપે મળે છે બપોર તેમજ સાંજે કાઠિયાવાડી અને પંજાબી વાનગી સાથે ફૂલ પેટ ભોજન. સાથે આપના પ્રસંગોમાં આપની પસંદગીને અનુરૂપ શુદ્ધ અને સાત્વિક ભોજનની જવાબદારી હવે અમારી.